ચીખલી તાલુકાની વાણજા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળાને મર્જ કરવાના સરકારના નિર્ણયના વિરોધમાં ગ્રામજનો દ્વારા તાલુકા પંચાયત ખાતે શિક્ષણ વિભાગને આવેદનપત્ર અપાયું હતું. રાજ્ય સરકાર દ્વારા ઓછી સંખ્યા ધરાવતી સરકારી પ્રાથમિક શાળાઓને બંધ કરી નજીકમાં આવેલ શાળામાં મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના પગલે ચીખલી તાલુકાના વાણજા ગામ છાબડીના ભૂતફળિયામાં આવેલા પ્રાથમિક શાળાને મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે નિર્ણયમાં વિરોધમાં ગ્રામજનો દ્વારા ચીખલી તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલી શાળા મર્જ કરવાના વિરોધમાં શિક્ષણ વિભાગને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. જી, આપનું નામ? ઉમેશભાઈ અરવિંદભાઈ પટેલ. કઈ રીતનું આવેદન આપવામાં આવ્યું છે? આવેદન આજે શાળા જે મર્જ કરવા બાબતે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વાંજણા ગામની અંદર બે શાળા મર્જ કરવામાં આવે છે. 1.5 કિલોમીટરની ઉપર છે વાંગરવાડી છાબડી ભૂતફળિયાની જે સ્કૂલ ખરી એ 1.5 કિલોમીટર થાય છે અને બધા જ છોકરાઓને તકલીફ થાય છે. અને તે છતાં પણ તંત્ર આ રીતે શાળાને બંધ કરવા માટે મર્જ કરવા માટે તે તૈયારી બતાવે છે એ હળહળ તો અન્યાય થઈ રહેલો છે આદિવાસી બાબતે. અને બીજી વસ્તુ કે મોટી વાંગરવાડીમાં આજે 2.75 કિલોમીટર જે લંબાઈ છે એ છતાં પણ આ લોકો આ રીતે તંત્ર ખોટી રીતે જે સ્કૂલ મર્જ કરવાનું કામ કરે છે એ સરકારે એના પરથી વિચાર કરવો જોઈએ કે આ નાના છોકરાઓને માટે અન્યાય જે અત્યારે થઈ રહેલો છે એ થવો નહીં જોઈએ. તમારી માંગણી સંતોષાશે શું કરશો? અમારી માંગણી સંતોષાય તો આગામી દિવસોમાં અમે બહુ મોટું આંદોલન પર ઉતરીશું. મારું નામ નરેન્દ્રભાઈ પટેલ. નરેન્દ્રભાઈ, શાળા મર્જ કરવા શું કહેશો? શાળા મર્જ થવાથી અમારા જે મજૂર વર્ગના જે છોકરાઓ છે આદિવાસીઓના, એમને ઘણી તકલીફ પડે એમ છે. બે કોતરડા ઉતરીને જવાના છે, 1.5 કિલોમીટરનો લાંબો અંતર કાપીને કઈ રીતે જાય? છોકરાઓને ડ્રોપ આઉટ થવાનો વધારેમાં વધારે ચાન્સીસ છે. પ્લસ સવારથી છોકરું જાય, સાંજે ઘેરે ક્યારે આવે એ વાલીઓને બી ખબર નહીં પડી રહી, એટલી દૂર સ્કૂલ છે 1.5 કિલોમીટર. નાના છોકરા છે, 1 થી 4માં ભણે, એને આવવા જવામાં ઘણી તકલીફ પડે. સરકારશ્રીને મારી એટલી જ નમ્ર વિનંતી છે કે આમ આ શાળા મર્જ કરવી નહીં. તમારી માંગ નિસંતોષાય શું કરશો? અમારી માંગ નિસંતોષાય, અમે ગાંધી ચિંતા માર્ગે અમે જ્યાં સુધી કરવું પડે અમે આંદોલન કરીશું. બીજું, અમારા જે વડીલો છે એ લોકોએ કઈ કઈ રીતે આ સ્કૂલ લાવેલા તે એ લોકોને ખબર છે. બીજું, અમારી સ્કૂલ પ્રાઇવેટ અમે દાન કરીને બનાવેલી છે આર્યા સ્કૂલ. જ્યારે વડીલો જ્યારે કહેતા કે આ સ્કૂલ જેમ તે એ લોકો લાવેલા એ લોકોને ખબર છે, હજુ અમે બી આ સ્કૂલમાં ભણ્યા આ સ્કૂલમાંથી, પણ હવે આ સ્કૂલમાં બંધ નહીં થાય એની કાર્યવાહી શિક્ષણ અધિકારી શ્રી અને ઉપરની સરકારની જવાબદારી છે.